છો? મજામાં ને હું પણ મજામાં છું. તો સ્વાગત છે મિત્રો તમારું નવા વ્લોગમાં. તો મિત્રો આજે હું બનાવીશ ભરેલા રીંગણા બટેકાનું શાક અને ખીચડી. તો હાલ હું તમને બતાવું અને સરસ મજાના એવો મસાલો આપણે બનાવવાનો છે. હાલ તો હું તમને બતાવીશ આજે. તો મિત્રો જો આ બધી સામગ્રી તૈયાર કરી નાખી છે અને આપણે આજે રીંગણાનું શાક બનાવશું, ભરેલા રીંગણાનું શાક. અને આ બટેકા જો આ બટેકા એનું કટિંગ કરી નાખ્યું છે. આ સરસ મજાના એક આપી નાખ્યા છે. અને આ બધું લઈ લીધું, બધા મસાલા લઈ લીધા છે. અને આ કટિંગ જો આનું કરીને મરચાં છે, લીલા મરચાં, લસણ, પછી આ મગફળીની દાણા છે. હવે આમાં ખાંડ નાખશું, સરસ મજાનો એવો મસાલો આપણે બનાવીશું. અને પછી આમાં કરી દઈશું. અને હવે ખીચડી મૂકી દીધી છે. આજે આપણે રીંગણાની ખીચડી ખાઈશું. આ નીચે રાખ્યું એ આમાં નાખી દઈશ. અને હવે આ મરચું ને હળદર ને એ બધું નાખી દઈશું. તો મિત્રો હવે આ બધા મસાલા આપણે નાખી દઈશું આની અંદર. જો મિત્રો આપણે આ મસાલા બધા નાખી દીધા છે અને હવે આને મિક્સ કરી નાખશું આવી રીતે. અને મિત્રો આમાં મસાલા નાખી દીધા છે, સરસ મજાનું એ મિક્સ કરી નાખ્યું છે. અને આ તેલ નાખી દઈશું આમાં થોડું. તો જો મિત્રો આ સરસ મજાનો એવો આપણે ભરેલા રીંગણાનો આ સરસ મજાનો એવો મસાલો આપણે બનાવી નાખ્યો છે. હવે આમાં ભરી દઈશું, એક એક કરી બધા એમાં ભરી દઈશું આપણે. આમ સાઈડમાં મૂકતા જઈશું. મિત્રો તમારા ભરેલા રીંગણા માટે તમારે જેવો મસાલો બનાવવો હોય તમે એવો બનાવી શકો. મેં જો આવી રીતે બનાવી છે, મેં તમને બતાવ્યું અત્યારે. એમાં મગફળી દાણા નાખ્યા હોય તો વધારે ટેસ્ટી લાગે. તમારે મગફળી દાણા ન નાખવા હોય તો તમે એને સ્કીપ કરી શકો. તો જો મિત્રો આપણે આ રીંગણામાં સરસ મજાનો આપણે મસાલો બનાવ્યો એ નાખી દીધો છે. જો એમાં ભરી વાયરો છે. અને આ મસાલો બનાવવો ખૂબ જ ઇઝી છે, મેં તમને બતાવ્યું ઇઝી મેથડમાં. તો મિત્રો આ મસાલો આપણે બધા રીંગણા ભરી દીધો અને આ થોડોક વધ્યો છે તો આપણે આ શાકમાં નાખી દઈશું. તમે આને તમારા શાકમાં ન નાખવું હોય તમે આને ફ્રીજમાં મૂકી શકો, અઠવાડિયા સુધી આને તમે સ્ટોર કરી શકો છો. તો મિત્રો તમારે ભરેલા ભીંડાનું શાક બનાવવું હોય તો પણ તમે આ મસાલો એમાં યુઝ કરી શકો. કે ભરેલા મરચા બનાવવા હોય તો એમાં તમે આ મસાલો જે આપણે બનાવ્યો એ તમે યુઝ કરી શકો. તો હાલો મિત્રો હવે આપણે આ સરસ મજાનું એવું શાક વઘાર નાખશું ભરેલા રીંગણા બટેકાનું. તો હાલો અને ખીચડી બની ગઈ એ પણ બતાવું હાલો. તો જો મિત્રો આપણી ખીચડી સરસ મજાની એવી બની ગઈ છે, એકદમ ખુલતી ખુલતી. જો મિત્રો તમને જો ઢીલી ફાવતી હોય તો તમે આવી રીતે ઢીલી ખીચડી પણ બનાવી શકો. અમને અમે આવી જ ખાઈ છે. જો એકદમ દાણા દાણા જેવી. જો હવે આ શાક દઈશું અને હવે અહીં શાક વગાડશું આપણે. આ કુકર મૂકી દીધું છે, હવે એમાં તેલ નાખી દઈશું. તો મિત્રો આપણે સરસ મજાનો તેલ આવી ગયું છે. હવે લસણ નાખી દઈશું આની અંદર. અને મિત્રો લસણથી ખૂબ જ એવી સ્વાદિષ્ટ એવી સુગંધ આવે. જીરું કે રાઈ તમે નાખી શકો. અને હવે આ બટેકા નાખી દઈશું. રીંગણા આપણે પછી નાખશું કારણ કે પહેલાં રીંગણા નાખી તો આ જે આપણે મસાલો ભર્યો એ નીકળી જાય, એટલે પહેલાં બટેકા નાખી દેવાના. પાંચ મિનિટ જેવું આમાં તેલમાં અને સાંજના બટેકા. મિત્રો હવે રીંગણા નાખી દઈશું આપણે આના અંદર.
મિત્રો જો મે નાગ દીધા છે સરસ મજાના આ રીંગણા આપણે ફરી ડ્રાય ખાતા ઈ નાગ દીધા છે હવે ધીમે ધીમે આને હલાવું છું આવી રીતે ધીમે ધીમે હલાવવાનો એટલે મસાલો જે આપણે નાખ્યો ઈ નીકળી ન જાય 5 મિનિટ જેવો આને સાતળી લઈ આપણે તો મિત્રો હવે આ મસાલો નાખ દઈશું આપણે જે આમાં નાખ્યો તો ઈ રીંગણામાં અને પાણી નાખ દઈશું થોડું મિક્સ કરી નાખશું અને પાણી નાખ દીધું છે અને મિત્રો જો આપણે સરસ મજાનો એવો આ શાક મૂક દીધું છે થાય છે ધીમે ધીમે અને આમાં આપણે બીજો કાંઈ મસાલો નાખવા જરૂર નથી કારણ કે આપણે જે મસાલો નાખ્યો હતો ત્યારે મેં એક્સ્ટ્રા મીઠું નાખી દીધું હતું એટલે મીઠાની કાંઈ જરૂર છે નહીં અને મિત્રો આ 2 સીટી સુધીમાં થઈ જશે આપણું સરસ મજાનો શાક ખૂબ ટેસ્ટી તો જો મિત્રો આપણે સરસ મજાનો એવું શાક બની ગયું છે રીંગણા બટેકાનું જો કેટલું ટેસ્ટી દેખાય છે તો જો મિત્રો આપણે સરસ મજાની આ ખીચડી બની ગઈ છે ખૂબ ટેસ્ટી હવે આપણે આમાં કાઢી લઈશું ખીચડી લઈ લીધી છે થાળીમાં અને હવે આ શાક લઈ લઈશું ટેસ્ટી મસાલેદાર બધા મસાલાથી ભરપૂર તો મિત્રો હું તમને ટેસ્ટ કરીને કહીશ આ શાક કેવું છે ખૂબ ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે તો હાલો મિત્રો તમે પણ આવી જાઓ બપોરો કરવા અને જો અત્યારે હું બપોરો કરું છું અને પહેલાં મારા દાદાનું દેવીની છે તો મારી મમ્મીની આજે બહાર ગયા છે અને અત્યારે હું જ છું બપોરો કરવામાં તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી મળશું આપણે આવા નવા નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી આવજો બાય બાય